વર્ષ ઓગણીસ સો એકાણુંથી ચોરાણું વચ્ચે ટેક્સ રિટર્ન ન ભરવા મામલે ઇકોનોમિક ક્રાઇમ બ્રાન્ચની અપીલ પર સુપ્રીમ કોર્ટે જયલલિતા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે કોર્ટે જયલલિતા સામેની સુનાવણી ચાર મહિનાની અંદર પૂરી કરવાના નિર્દેશ આપ્યા છે જયલલિતા અને શશી કલા શશી એન્ટરપ્રાઇઝની સ્થાપના કરી હતી ભાગીદારીમાં શરૂ થયેલી આ કંપની ઓગણીસો એકાણુંથી લઈને ચોરાણું સુધીનું ઇન્કમટેક્સ રિટર્ન ભર્યું નહોતું જે અંગે જયલલિતાએ દલીલ કરી હતી કે કંપની આ વર્ષો દરમિયાન કોઈ આવક થઈ નહોતી આમ આવક ન થઈ હોવાથી આઈટી રિટર્ન ભર્યું નહોતું ચેન્નાઈની આર્થિક ક્રાઇમ કોર્ટે જયલલિતાની દલીલ ફગાવી દીધી હતી અદાલતે જણાવ્યું હતું કે આઈટી રિટર્ન ન ભરવું એ ગુનો છે સુપ્રીમ કોર્ટમાં ઇકોનોમિક ક્રાઇમ બ્રાન્ચે આ અંગે અરજી કરી હતી સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં જણાવ્યું કે શશી એન્ટરપ્રાઇઝના ભાગીદાર જયલલિતા અને શશી કલાએ ત્રણ વર્ષથી કંપનીની આર્થિક શક્તિને અનુરૂપ ઇન્કમટેક્સ રિટર્ન ન ભર્યું હોવાથી કેસનો સામનો કરવો પડશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ